श्रीवल्लभाधीश की जय। गुरु पूजन नो दिव्य महिमा प्रगटावतो दिवस एटले गुरु पूर्णिमा, जे दिवसे जगत गुरु श्री वल्लभाचार्य कृपानो पार मानी के एक तुच्छ जीवने ब्रह्म समझ आपीने भगवान सुधी जुड़वानो मार्ग એ પુષ્ટિ માર્ગ અને એવા ગુરુ એ જગત ગુરુ શ્રી વલ્લભાચાર્યજી। આવો આપણે સર્વે આના દિવસે શ્રી વલ્લભાચાર્યને નતમસ્તક થઈને એના ઋણનો સ્વીકાર કરીએ કે શ્રી વલ્લભાચાર્યજી એક માનવને પરમાત્મા સાથે જોડવાનો એક મંત્ર, બ્રહ્મ સંબંધ મંત્ર। 84 લાખ યોનિમાં ફરતો માનવી એ જીવ જ્યારે 84 અક્ષર બ્રહ્મ સંબંધના સાંભળે એટલે ભગવાનમાં તન્મય થાય છે, ભગવાનમાં જોડાય છે, ભગવાનનો બની જાય છે। આપણે સર્વે એવો પર્વ ગુરુ પૂર્ણિમા, જ્યાં દૂર દૂરથી શિષ્ય ગુરુના સાનિધ્યમાં આવે, ગુરુ પૂજન કરે, ગુરુના ચરણ સ્પર્શ કરે અને ધન્ય બને છે। ત્યારે ગુરુના ઋણનો સ્વીકાર થાય છે, શરણાગત થાય છે અને ગુરુના શરણે જે જીવ રહે છે એને કદાપી આ સંસાર બાધક બનતું નથી। કલયુગ તેને જ પોતાના આવરણમાં લે છે કે જેને ગુરુનું સાનિધ્ય ના હોય, જે ગુરુના સાનિધ્યમાં હોય છે એને ક્યારેય પણ કલિકાલ બાધક થતો નથી। ગુરુ એ સેતુ છે, તમને સદભાવના સાથે, સંસ્કાર સાથે, સત્સંગ સાથે, સદરુચિ સાથે, સદપ્રેમ સાથે, ભગવાનના સદ સ્વરૂપ સાથે જોડવાનો જો કોઈ સેતુ હોય એ ગુરુ છે। ભગવાન રામચંદ્રજી એ પણ ગુરુ હતા, ભગવાન કૃષ્ણ પણ સાંદિપની આશ્રમમાં ગયા, ગુરુ કર્યા અને વિદ્યાભ્યાસ કર્યો છે। ત્યારે પરમાત્માએ પણ ગુરુ એટલા માટે પ્રસ્થાપિત કર્યા કે એના જીવનથી આ લોકને, આ સમાજને મેસેજ મળે કે જો પરમાત્મામાં ગુરુ કરે છે તો એ ગુરુ વગરનો જીવ એ ક્યારેય મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી। એટલા માટે ગુરુ એ મુક્તિનું પ્રબળ ઉપાય છે। કારણ કે કહેવાય છે ને કે જ્યારે પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં બ્રહ્મસંબંધ આપવામાં આવે ત્યારે એ જીવના બધા કરેલા દોષ એ ગુરુ પોતાના માથે લે છે અને જીવને દોષોથી નિવૃત્ત કરીને ભગવાનમાં સમર્પિત કરે છે, એવો મહિમા છે। ત્યાં કહેવાય છે કે વેદ વ્યાસજીનો આ જન્મદિવસ, આ પ્રાગટ્ય દિવસ, 18 પુરાણો જેમ લખ્યા છે એનો આ દિવસ કહેવાય છે। એમને પણ શ્રીમદ ભાગવત એવું લખ્યું કે ભગવાનના પ્રીતિ થઈ જાય અને એવા અને વેદ વ્યાસનો જન્મ એટલે કે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે। આપણે સર્વે ગુરુના સાનિધ્યમાં આવીને, શ્રી ગુરુને નતમસ્તક થઈને, ગુરુને શરણાગત થઈને આજના દિવસનો મહિમા, આજના દિવસની ઉજવણી કરીએ। આવો ગુરુ પૂર્ણિમાને ગુરુના સ્થાન પર જઈને સર્વે